સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી. ઉભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા. આકાશી આફત માંડ શાંત પડી છે ત્યાં સુરેન્દ્રનગરના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા 90થી વધુ ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. કેનાલના પાણીને કારણે ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોના ઉભા પાક પર મોટું સંકટ આવી પડ્યું. ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીનમાં કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવકની આશ લઈને બેઠા છે. જોકે હાલ તો ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની બેદરકારીને કારણે રોવાનો વારો આવ્યો છે. નર્મદા વિભાગે ભારત માઇનોર કેનાલનું ઓવરફ્લો પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે ખેડૂતો ખેતરો તરફ જવાના મુખ્ય રસ્તા પર નિકાલ કરી નાખ્યો, જેના કારણે કપાસ મગફળીના પાકો પાણીમાં ગરકાવ થયા. સ્થિતિ એટલી હદે વિકટ બની કે પાણીના પહેરાને કારણે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા ગંજેડા ગામના ખેડૂતોએ માંગ કરી. વરસાદી વિરામ લીધા બાદ પણ પંચમહાલના ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે. મકાઈ ડાંગરનો પાક પાણીમાં તબાહ. પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા. ખેડૂતોના મતે મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે. તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે. ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે. ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું. ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે. મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે. માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી. તળાવના પાણીએ સર્જી મુશ્કેલી. મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન. પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો. હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા. હોસ્પિટલમાં અવર જવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવર જવર માટે બંધ રાખવામાં આવ્યો. હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે. તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે. દાહોદમાં તસ્કરો બેફામ બન્યા. એક સોસાયટીના ચાર મકાનમાં હાથફેરો કર્યો. છેલ્લા 8 દિવસથી દાહોદનું સિંગવડ નગર તસ્કરોના તરકાટથી ફફડી રહ્યું છે. 8 દિવસથી તસ્કરોએ નગરના કેટલાક વિસ્તારોને નિશાન બનાવતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર આપતા હોય તેમ તસ્કરો 8 દિવસમાં 4 સ્થળોએ ત્રાટક્યા અને લાખોનો મુદ્દા માલ લઈને ફરાર થઈ ગયા. પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનો આક્ષેપ મૂકી સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો. એક જ સોસાયટીના 4 મકાનમાં ચોરીની ઘટનાથી સિંગવડ નગરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ચુંદડી રોડ, રંધિકપુર ગ્રામ્ય વિસ્તાર, પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મતા લૂંટી લીધી. સિંગવડ નગરમાં છેલ્લા 8 દિવસમાં એક જ સોસાયટીમાં 4 જેટલા મકાનોને ટાર્ગેટ બનાવ્યા. તસ્કરોએ ઘરમાં ઘૂસવા મકાનોના તાળા તોડ્યા, એટલું જ નહીં મકાનમાં તોડફોડ પણ કરી. આ તરફ પોલીસ મોડે મોડે જાગી અને સીસીટીવી અને ડોગ સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે, તૈયારીઓ પૂરજોશમાં. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ છે. આગામી 15-17 સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી 16 તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 1 લાખ લોકો બેસી શકે તેવું વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી. ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરમાંથી લોકો આવવાના હોવાથી 4 અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. પીએમ મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદથી ભુજને જોડતી મેટ્રો ટ્રેનની ભેટ આપશે. પીએમ મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપશે. એ સાથે જ 2 સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડતી થશે. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. 200-300 કિલોમીટરનું અંતર ધરાવતા શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડશે. મહત્વનું છે કે 100-130ની ઝડપે દોડતી વંદે એસી કોચ ધરાવે છે. લોકલ ટ્રેનના આધુનિક રૂપ સમાન વંદે મેટ્રોમાં મુસાફરો માટે પણ આરામદાયક સીટિંગ વ્યવસ્થા છે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે અને આ ટ્રેન સીસીટીવી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે. પીએમના આગમનને લઈને ગાંધીનગરમાં પણ તૈયારીઓ.
પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પીએમ મોદી 16 સપ્ટેમ્બરે ઉદઘાટન કરશે. 3 દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 GW સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે. ઇવેન્ટમાં 40 વધુ સત્ર યોજાશે, તેમજ 5 પ્લેનેટરી ચર્ચાઓનું પણ આયોજન છે. આ સમિટમાં 115 વધુ B2B મીટિંગ્સ પણ યોજાશે. 25,000 પ્રતિનિધિઓ અને 200 વધુ સ્પીકર્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે. ગેરકાયદેસર પ્રવાહીનું ગોડાઉન પકડાયું, ભરૂચમાં એસઓજીએ તવાઈ બોલાવી. ભરૂચમાં એસઓજીના દરોડામાં 334 નંગ બેરલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. અંકલેશ્વરના જીતાલી પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં એસઓજીએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન ગોડાઉનમાં સંતાડેલો ગેરકાયદે અને જોખમી જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. પોલીસે 334 નંગ બેરલ સાથે કુલ 22.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. અંકલેશ્વરના જીતાલી ગામ પાસે એક ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલો હોવાની જાણકારી મળી, જેથી આ ગોડાઉનમાં એસઓજીની ટીમ ત્રાટકી અને 334 નંગ જ્વલનશીલ પ્રવાહીના બેરલ પકડી પાડ્યા. સમગ્ર મામલે સેફટી વિના જોખમી રીતે કેમિકલ રાખવા બાબતે માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સુરત શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે ફરી એક વખત વરાછા ખાંડ બજાર નજીક રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ કહ્યું કે 15 દિવસ અગાઉ રોડ પર પડેલો ભૂવો તંત્રએ હજી પણ તેને લઈને કોઈ કામગીરી નથી કરી, ત્યારે તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આવા અનેક સવાલો સ્થાનિકો ઉભા કરી રહ્યા છે. તાજેતરમાં રોડ વચ્ચે ભૂવો પડતા 3 લોકો ખાબક્યા હતા અને વહેલી તકે ભૂવાનું સમારકામ કરવાની શહેરીજનોએ માંગ કરી છે. બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો. આણંદના જૂના બસ મથકે વિરોધનો વંટોળ સર્જાયો. અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા. નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગ્યે મળતા હોબાળો થયો. તો ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હાલ સ્થિતિ કાબૂમાં છે. બસ સમયસર ન આવતા કોલેજના પેપર છૂટ્યા હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. 1 મહિનાથી બસ ન મળવાની પણ ફરિયાદ ઉઠી છે. ડેપો મેનેજર સરખો જવાબ ન આપતા હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો ભૂત ફરી ધૂણ્યું છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પલટવાર. અમદાવાદમાં વિવાદિત ભ્રષ્ટાચાર બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે ક્યારે તૂટશે તે સવાલ છે. બીજી તરફ જો તૂટશે તો ખર્ચ કોણ ભોગવશે તેની પર ચર્ચા પણ છે. અમદાવાદ મહાનગરપાલિકા કે પછી જૂની કંપની આ ખર્ચ ભોગવશે? કાયદાકીય રીતે આ બ્રિજનો ખર્ચ કોણે ભોગવવો જોઈએ એ સવાલ આજે ફરી ઉભો થયો છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વર્ષ 2022થી બંધ છે. વર્ષ 2022થી 2024 સુધી આ મામલે કોર્પોરેશન લાચાર રહ્યું છે, પરંતુ અચાનક જ રાજસ્થાનની એક કંપનીએ ટેન્ડર 52 કરોડનું ભર્યા બાદ વિપક્ષ દ્વારા ફરી આક્ષેપ કરવામાં આવ્યા કે બ્રિજનો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પર ન પડવો જોઈએ. જૂની કંપની બ્રિજ તોડવાનો ખર્ચ ભોગવે તેવી કોંગ્રેસે માંગ કરી હતી. બ્રિજ તોડવા માટે આખરે 4 વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. રાજસ્થાનની એક કંપનીનું સિલેક્શન થયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યા કે 40 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો નવો બ્રિજ બનાવવો પડ્યો ન હોત. 40 કરોડ અને નવા 52 કરોડ એમ કુલ 92 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે. દિવાળીના તહેવારો દરમિયાન વધારાની એસટી બસો દોડાવશે. દિવાળી પર વતન જવા સરળતાથી મળી રહેશે એસટી બસ. સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ આ તમામ માહિતી આપી. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે દિવાળીના તહેવારે પોતાના વતનમાં જવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. તારીખ 24 ઓક્ટોબરથી લઈ 27 સુધી 2200થી વધુ બસો દોડશે, જેમાં સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે, જ્યારે લાભપાંચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે. આ સાથે સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે. ગણેશ વિસર્જન અને મહોરમના તહેવારમાં પોલીસ બની સતર્ક. રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ.
સુરતમાં ગણેશ મહોત્સવમાં કાંથળીચાડો થયા બાદ રાજ્યભરની પોલીસ સતર્ક બની ગઈ છે. ગણેશ વિસર્જન અને મહોરમના તહેવારને લઈને રાજપીપળા પોલીસ એક્શન મોડ પર છે. તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજપીપળા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. શાંતિ ડહોળાય એવી ઘટના રાજપીપળામાં ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી. બેઠકમાં ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શાંતિ જાળવવા પોલીસે નગરજનોને અપીલ કરી. આ દરમિયાન ગણેશ વિસર્જનને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો, જેમાં આ વખતે કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિનું વિસર્જન નહીં કરવામાં આવે, જોકે વિસર્જન માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. ભાદરવી પૂનમને લઈને ધમધમી ઉઠ્યા અંબાજીના રસ્તા, અલગ જ પોશાકમાં રાજકોટથી અંબાજી જવા નીકળ્યો સંઘ. ડીજેના તાલ, માં અંબાના નાદ અને કંઈક અલગ જ પોશાક, આ દ્રશ્યો અંબાજી પગપાળા જતા સંઘના છે. રાજકોટથી અંબાજી પગપાળા જવા નીકળેલો આ સંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા. પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે. દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે. પગપાળા જતા આ 125 ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું. આ સંઘના ભક્તોએ 16 દિવસના 16 ડ્રેસ તૈયાર કર્યા છે. ભાતીગળ સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરી ગરબા ગાતા શ્રદ્ધાળુઓ અંબાજીના રસ્તા પદયાત્રા કરતા નીકળ્યા હતા.